રાજપીપળા શહેરમાં ગીચ વસ્તી અને વધતા વાહનોને લઈને ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે, જેમાં મુખ્ય માર્ગો કે માર્કેટમાં પગપાળા જવું પણ કઠિન બન્યું છે. ત્યારે રાજપીપળા નગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિક અડચણો દૂર કરવાનું અભિયાન ઉપાડાયું હતું. રાજપીપળા શહેરમાં દુકાન બહાર ગેરકાયદેસર પાકા ઓટલા બનાવનાર કેટલાક વેપારીઓના ઓટલા જેસીબીથી તોડી પડાયા હતા અને બાકીના 250 જેટલા વેપારીઓના 2 દિવસમાં ઓટલા તોડવા નોટિસ અપાઈ છે. છતાં તંત્રની નોટિસને નહીં ગણકારતા કેટલાક વેપારીઓ સામે પાલિકા પગલાં ભરવા મક્કમ બની છે. નગરપાલિકા સારું કાર્ય કરી રહી છે, સાફ સફાઈ ગટરની થાય અને ચોખ્ખટ રહે અને એના થકી ગામમાં શુદ્ધતા રહે, પણ આજે નોટિસ આપવામાં આવી છે તો અમને થોડો પીરિયડ આપ્યો હોય કે 10-15 દિવસમાં તો અમે અમારી રીતે પથ્થર કાઢીએ અને અમે અમારી રીતે કામ કરી શકીએ. તો અમારે નગરપાલિકાનું કાર્ય બહુ સારું છે સાફ સફાઈ માટે, પણ વેપારીઓને જ્યારે થોડી મુદત આપી હોય તો અમારા જે ઉઠલા પથ્થર હોય એમને તૂટી જાય છે, તે યોગ્ય રીતે અમે કાઢીને જાતે અમે પાટિયા નખાવી શકીએ. આજે પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે નોટિસ પાસ કરાતા રાજપીપળા બજારમાં ફફડાટ ફેલાયો છે. આ બાબતે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ દ્વારા પણ શહેરમાં સફાઈ અને ટ્રાફિકને લઈને સહકાર આપવા જાહેર અપીલ કરી છે. ત્યારે જે વેપારીઓને ઓટલા તોડી જાળી નાખવાની સૂચના પાલિકા દ્વારા આપવામાં આવી છે તેવા વેપારીઓ પાલિકા પાસે વધારે મુદત માંગી રહ્યા છે. તમામ વેપારીઓને નોટિસ આપવામાં આવેલી છે. સૌ પ્રથમ નોટિસ એમને દિન 7ની આપેલી હતી કે દિન 7માં એ લોકોએ જે પાકા ઓટલા બનાવી દીધેલા છે અને જેને કારણે અમારા કર્મચારીઓને સફાઈ કરવામાં તકલીફ પડે છે અને ગેરકાયદેસર જે પાકા ઓટલા છે તેને તમે જાતે દૂર કરો અને ત્યાં ઝૂલતા પાટ બનાવડાવી દો. રાજપીપળા શહેરમાં 60-70% દુકાનદારોએ ઝૂલતા પાટ બનાવેલા છે અને જે નવા કન્સ્ટ્રક્શન થયા હશે અને તે લોકોએ પાકા ઓટલા બનાવેલા છે તો એમને 3 નોટિસ આપેલી છે, અગાઉ 7 દિવસની, ત્યાર પછી 3 દિવસની અને હવે છેલ્લી 2 દિવસની. તો દરેક વેપારીઓને મારો આગ્રહ છે ને વિનંતી પણ છે કે એ લોકો આ કામમાં સહકાર આપે. આ કામ કોઈ વ્યક્તિગત નથી, આ કામ રાજપીપળાની જનતાની સુખાકારી માટે છે કે જેનાથી ઝૂલતા પાટ હશે તો જે રાત્રિ સફાઈ ચાલે છે અને દિવસે પણ જે સફાઈ ચાલે છે અને જે ગટર સફાઈ કરવામાં તકલીફ પડે છે તે તકલીફ દૂર થશે અને રોગચાળો ફેલાતો બંધ થશે. તો એટલી વિનંતી છે કે એ લોકો તરત આ કામગીરી શરૂ કરે અને અમે પણ જાણીએ છીએ કે તાત્કાલિક બધી દુકાનના નથી બની જવાના, પણ એ લોકો એકવાર પહેલ કરે અને આ કામગીરી શરૂઆત કરે. જો એ નહીં કરે તો પછી રાજપીપળા નગરપાલિકાએ જાતે આ કામગીરીમાં ઇન્વોલ્વ થઈને દરેકના ઓટલા દૂર કરવા પડશે જે પાકા ઓટલા બાંધેલા છે તે, અને એનું રેવન્યુ રહે જે પણ ફી વસૂલવાની થશે તે રાજપીપળા નગરપાલિકા દ્વારા વસૂલવામાં આવશે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.